ગુરુ એ તો જ્ઞાનની અમૃતધારા છે. એ અમૃતધારાનું જે પાન કરે છે તે સર્વ સંશયથી મુક્ત બને છે. પૂજ્ય ગુરુદેવે આપણા એ સંસ્કૃતિના સૂત્રોને ચરિતાર્થ કરવા માટે પ્રજ્ઞા પુરાણની રચના કરી અને એ પ્રજ્ઞા પુરાણના પ્રથમ અધ્યાયના પ્રથમ ભાગની અંદર, પ્રથમ મંત્રની અંદર પરમ પૂજ્ય ગુરુદેવે આપણને સાચી આસ્તિકતા, સાચા ધર્મના દર્શન કરાવ્યા. અને એ યુગ ઋષિ આપણને એ કહે, લોક કલ્યાણ કૃત ધર્મ ધારણાશ્રમ પ્રસારક કાલે કાલે ગતસ્તત્ર સમસ્યા કાલિકી મૃષમ મતમ નિશ્ચિત શ્રી ચક્રે ભવાની કાર્ય પદ્ધિતમ ભવાની કાર્ય પદ્ધિતમ. હિમાલયની કંદરાઓમાં સરસ મજાના ચારે બાજુ બરફીલા પહાડ, વનરાયો સુંદર મંદ મંદ શીતલ પવન બહાવી રહી છે અને એવા અત્યંત દિવ્ય વાતાવરણમાં પાંચ દિવસના પ્રજ્ઞ સત્રમાં અનેક જ્ઞાન પીપાસુઓ, સાધકો, સિદ્ધો, મહાપુરુષો, વિચારકો, ચિંતકો, ભદ્રજનો, સમાજ સુધારકો, અનેક વ્યક્તિઓ ઉપસ્થિત બન્યા છે અને તેમાં વિચાર વમળ ચાલવા લાગ્યો. સૌ પોતપોતાના જે તે ક્ષેત્રમાં ફરીને આવ્યા હતા, એ ક્ષેત્રની અંદર ફરતા ફરતા જે કોઈ સમસ્યાઓ દેખાઈ, જે સમસ્યા જોઈ, એ સમસ્યાઓનું મંથન કરી રહ્યા છે. પહેલાના સમયમાં જે કુંભ ભરાતા હતા ને, એ કુંભ મેળાનો આશય એ હતો કે ચારે બાજુથી અનેક સાધુ મહાપુરુષો, સંતો, સમાજ સુધારકો, ભદ્રજનો એકત્રિત થતા અને જે તે ક્ષેત્રમાંથી આવતા એ ક્ષેત્રમાં સમાજમાં શું વ્યવસ્થા છે, સમાજમાં શું પરિસ્થિતિ છે, સમાજમાં શું પરિસ્થિતિઓને ફેરવવાની જરૂર છે, મતલબ કે સમસ્યા શું છે એનું સમાધાન શોધાતું, વિચારોની આપ લે થતી અને એને કુંભ કહેવાતો. આજના સમયે કુંભનું મહાત્મ્ય માત્ર ને માત્ર સ્નાન કરવા સુધી રહ્યું. ક્યાં સમય બહુ મહત્વનો છે એમાં તમે સ્નાન કરી લો. આમ સ્નાન કરે કાંઈ થાય નહીં ભાઈ. આજે કુંભ મેળાની અંદર મોટા મોટા સાધુઓ મહાપુરુષો ભેગા તો થાય છે, વિચાર મંથન પણ ચાલે છે, પણ જે પહેલાના સમયની જે સમસ્યાનું સમાધાન શોધાતું હતું એ આજે ક્યાંય જોવા નથી મળતું. પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ. આજે સાધુઓને પણ રિવોલ્વર રાખવી પડે છે. વિચાર કરો, સ્નાન કરવા માટેની પડા પડી, કેટલા લોકો એમાં રામ નામ સત્ય પણ થઈ જાય. એ કુંભ છે. કુંભનું મહાત્મ્ય પરમ પૂજ્ય ગુરુદેવે યુગ દ્રષ્ટાએ સાચા અર્થમાં બતાવ્યું, દર્શન કરાવ્યા અને કહ્યું કે બેટા, સાચા અર્થમાં જીવનમાં ધર્મને ન સમજી શકવાને કારણે આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. સાચો ધર્મ શું? સાચો ધર્મ કયો? શું આપણે જેને ભગવાન માનીએ છીએ તે એને માની લેવું, એની પૂજા કરી લેવી, માળા ફેરવી લેવી, એ ધર્મ છે? ભગવાન એટલે તો એમ કહે છે, ભગવાન એટલે એમ કહે છે કે મને મંદિરમાં નથી ગમતું. ભગવાન કહે છે કે મને મંદિરમાં નથી ગમતું કારણ કે મને જે મંદિરમાં બેસાડ્યો છે એ મંદિરમાં માનસનું ચાલે છે, એના કરતા મને માનસના હૃદયમાં બેસવાનું ગમે છે કારણ કે ત્યાં બેઠા પછી મારું ચાલે છે. ત્યાં બેઠા પછી મારું ચાલે છે, ત્યાં પછી માણસ નથી ચાલતું. ભગવાનને મંદિરમાં મૂર્તિ પધરાવી દીધી ને એ મંદિરમાં ગયા પછી એના દર્શન કરવા, એની માળા કરવી, એની પૂજા કરવી, શું એ ધર્મ છે? પરમ પૂજ્ય ગુરુદેવે સાચા ધર્મને સંસારની સામે મૂક્યો અને એટલે એમને એમ કહેવું પડ્યું, લોક કલ્યાણ કૃત ધર્મ ધારણાશ્રમ પ્રસારક વૃદ્ધિયાયાવરો માન્યો
લોક કલ્યાણની ભાવના હૃદયમાં જાગૃત થાય અને લોક કલ્યાણ માટે કોઈ ને કોઈ શુભ કાર્ય માટે પરોપકાર માટે આપના જીવનનો કોઈ ને કોઈ અંશ અર્પણ કરતા કરતા, ચાહે સમય હોય, સંપત્તિ હોય, શ્રમ હોય, પદ હોય, પ્રતિષ્ઠા, પ્રતિભા, તમને જે કાંઈ તમારી પાસે છે એને પ્રભુ ચરણમાં અર્પણ કરો. કયા પ્રભુ? સંસાર સારા વિશ્વમાં વિશ્વંભરનો વાસ છે, સારા વિશ્વમાં વિશ્વંભરનો વાસ છે. પરમ તપસ્વી રંગવદૂત મહારાજ એમ કહે, પરસ્પર દેવો ભવ, પરસ્પર દેવો ભવ, મુજમે રામ તુજમે રામ. મારામાં જે રામ છે એ તારામાં છે, તો ભેદ શેનો? સૌની સાથે આત્મીય વ્યવહાર બંધાય, ધર્મને એ રીતે જાણો. લોક કલ્યાણ કૃત ધર્મ, લોક કલ્યાણ માટે ભીતરમાં ભાવનાને જાગૃત કરીને સાચા અર્થમાં ધર્મને જીવનમાં અપનાવો. જે લોક કલ્યાણ કરે છે એનું જીવનમાં સદૈવ કલ્યાણ થાય છે. પરમ પૂજ ગુરુદેવ કહેતા કે બેટા, સદવિચારોની લહણી કરો, ઘર ઘર સુધી સારા વિચારોને પ્રસરાવો, ફેલાવો, અને મારા કાર્ય માટે તમે નીકળશો ને તો હું ચોક્કસ તમને એમ કહું છું કે તમને ત્રણ અનુદાન મળશે. એક આત્મસંતોષ, સૌથી મોટામાં મોટું અનુદાન છે. તમે પરોપકારી કાર્યમાં જોડાવ એટલે સૌથી મોટું અનુદાન ભગવાન તરફથી મળે આત્મસંતોષ. આ બહુ મોટું અનુદાન છે ભાઈ, કારણ કે સંતોષ ધનથી મોટું કોઈ ધન જ નથી. નહીં તો આ માણસ, એને ગમે તેટલું આપો ને ક્યારે એને સંતોષ થતો નથી. હજી આવવા દે, હજી લાવો, હજી લાવો, હજી લાવો. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી નીકળ્યા નગરચર્યા કરવા માટે, અને નગરચર્યા કરતા કરતા નારદજીને એક ભિખારી મળ્યો. ભિખારીએ કહ્યું કે ભગવાનની સાથે આની બહુ સારી ઓળખ છે, એટલે નારદજી પાસે જઈને કહ્યું કે નારદજી કંઈક આપો, તમારી તો ભગવાન સાથે બહુ સારી ઓળખાણ છે. નારદજીએ કહ્યું કે મારી પાસે તો કાંઈ નથી, ભગવાનનું નામ અને આ વીણા બીજું કાંઈ છે નહીં, પણ આનાથી કલ્યાણ થશે, જોઈતું હોય તો આપો. ભિખારીએ કહ્યું કે એનાથી પેટ તો ન ભરાય ને, એનાથી પેટ તો ન ભરાય, મને કાંઈ કે બીજું આપો, મારી પાસે કાંઈ નથી. કાંઈ નહીં, તમારી પાસે કશું નથી તો કાંઈ વાંધો નહીં, મને કાંઈ ચિંતા નથી, પણ તમે એક ચિઠ્ઠી તો લખી આપો. શેની ચિઠ્ઠી? કુબેરને ચિઠ્ઠી લખી આપો, કુબેરની પાસે ભંડાર ભરેલા છે, એને ચિઠ્ઠી લખી આપો. બીજું મારે કાંઈ નથી જોઈતું, પણ મારા પાત્ર ભરાય ને એટલું આપે ને તોય બહુ, એટલું ઘણું. નારદજીએ ચિઠ્ઠી લખી આપી કે પરમ શ્રેષ્ઠ ધન કુબેર, જણાવતા આનંદ અનુભવું છું કે આપની પાસે જે માણસ આવે એને એના પાત્રમાં ભરાય એટલું ધન આપજો. લેખતી નારદ, નારદજીની ચિઠ્ઠી લઈ અને ભિખારી ગયો ધન કુબેર પાસે. ધન કુબેર પાસે જઈને, કુબેરના દરબારમાં જઈને ભિખારીએ ચિઠ્ઠી આપી કે આ ચિઠ્ઠી આપી છે. નારદજીની ચિઠ્ઠી વાંચી એટલે કુબેરજીએ પેલા ભિખારીને કહ્યું કે ભલે ભાઈ, તારા પાત્રમાં ભરાય એટલું તને મળશે. કુબેરે પોતાના ખજાનચીને બોલાવ્યો અને કહ્યું કે પહેલા નંબરનો ખજાનો ખોલી અને આ પાત્ર ભરાય એટલું એને આપો. ખજાનચીએ ખજાનો ખોલ્યો, ભિખારીએ પાત્રમાં ભરવાની શરૂઆત કરી, આખો ખજાનો ખાલી થઈ ગયો, પણ ભિખારીનું પાત્ર ભરાયું નહીં. બીજો ખજાનો ખોલ્યો, બીજો ખજાનો પણ ખાલી થઈ ગયો, ભિખારીનું પાત્ર ભરાયું નહીં. ત્રીજો ખજાનો ખોલ્યો, ત્રીજો ખાલી, ચોથો ખાલી, પાંચમો ખાલી, છઠ્ઠો ખાલી, છ છ ખજાના ખાલી થઈ ગયા, એક ખજાનો બાકી રહ્યો. એટલે ખજાનજી ગભરાયો, પરસેવે રેબજેબ થઈ ગયો, દોડતો દોડતો ગયો કુબેરજી પાસે. ભગવાન ભગવાન, હે પ્રભુ, શું કરું? કેમ ભાઈ, શું થયું? અરે તમે જેને મોકલ્યો છે એનું પાત્ર ખબર નહીં કેવું છે, તો કે છ છ ખજાના ખાલી થઈ ગયા, હજી એનું પાત્ર નથી ભરાયું, હવે સાતમો ખજાનો ખાલી.
છે. કુબેરજીએ કહ્યું કે અહીંયા બોલાવો. પેલા ને ભિખારીને ત્યાં બોલાવવામાં આવ્યો. કુબેરજીએ જોયું કે પેલા મને એ બતાવો કે તારું પાત્ર શેનું છે. છ છ ખજાના ખાલી કરી નાખ્યા, તારું પાત્ર બતાવ. ભિખારીએ પાત્ર બતાવ્યું ને તો એ પાત્ર માનસની ખોપરીનું હતું. આ માનસની ખોપરીનું પાત્ર હતું, એ ક્યારે ભરાતું નથી. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે માનસની ખોપરી એવી છે નાની સરખી, પરંતુ ક્યારે ભરાતી નથી. કુબેરના સાત સાત ભંડાર ખાલી થઈ જાય તોય ન ભરાય. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે એટલે હું પહેલું અનુદાન આપું છું બેટા, આત્મસંતોષ. તને આત્મસંતોષ, તને જે સ્થિતિમાં તને નાખી દેવામાં આવે ને એ સ્થિતિમાં તું આનંદથી જીવી શકીશ, જા. અને એટલે જ વાલા ભાઈઓ બહેનો, હું એમ કહું છું કે જે સ્થિતિમાં ભગવાન રાખે અને એ સ્થિતિમાં જો આપણા હૃદયમાં આનંદ રહે ને તો સમજી લેવાનું કે મારા ભગવાન તરફથી મને મોટું અનુદાન મળેલું છે. બાકી તો મોટા મોટા ધનપતિના ઘરે જઈને પણ જુઓ ભાઈ, એના ઘરે કાંઈ સોનાના ચૂલા નથી, એમના ઘરે કાંઈ બરણીમાં સોનાના બિસ્કિટ કે ચાંદીના દડા ભરેલા નથી ભાઈ. હે, એ કાંઈ એવું બધું નથી ખાતા, એ આપણા જેવું જ ખાય છે અને એ આપણા જેવા ચૂલા ઉપર જ રાંધે છે અને એનું પેટ આપણા જેટલું જ છે. એને 250 ગ્રામ જ ખાવા જોઈએ છે કે 200 ગ્રામ ખાવા જોઈએ, એનાથી વધારે કોઈ ખાઈ શકતું નથી. ધ્યાન રાખજો કે આત્મસંતોષ એ સૌથી મોટું અનુદાન છે. સંતોષ ધન શ્રેષ્ઠ છે, સંતોષી નર સદા સુખી. સંતોષી નર સદા સુખી, માત્ર સંતોષ મળી જાય ને તો જીવનમાં સુખ.